ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. યુગ સાહિત્યનો સ્વાધ્યાય કરઘરમાં જો સમગ્ર રૂપાંતરણ ઈચ્છતા હો તો અમારું સાહિત્ય વાંચો, સમજો અને શીખો. યુગ સાહિત્યના સ્વાધ્યાયમાં જ માનવમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ અને યુગ નિર્માણ સત્સંકલ્પ પૂરો કરવાની શક્તિ છે. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરીને મનુષ્ય મહાપુરુષ, મહાત્મા, ઋષિ, દેવતા બની શકે છે. ધન ધાન્ય સહિત આ સમસ્ત પૃથ્વીનું દાન આપવાથી જેટલું પુણ્ય મળે છે તેનાથી 3 ગણું પુણ્ય સ્વાધ્યાય કરનારને મળે છે. અમારું સાહિત્ય ઘર ઘરમાં વંચાવો તો અમારો દાવો છે કે યુગ અવશ્ય બદલાશે, એનાથી ઓછામાં કામ ચાલશે નહીં. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જીવનની લગામ તમારા હાથમાં. ભાગ્ય જ્યાં નાખ્યા ત્યાં જ પડી રહીને કહીએ કે હું શું કરું, નસીબ સાથ નથી આપતું, બધા જ મારી વિરુદ્ધ છે, બધા હરીફાઈ કરવામાં પડ્યા છે, જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. આ બધી વાતો માણસનું અજ્ઞાન છતું કરે છે. આ અજ્ઞાને અનેકના જીવન બગાડ્યા છે. મનુષ્ય ભાગ્યના હાથની કઠપૂતળી છે, રમકડું છે, કાચી માટી છે, જેને ગમે તે સમયે મસરી શકાય છે. આ બધી વાતો અજ્ઞાન, મોહ તેમજ કાયરતાનું પરિણામ છે. પોતાના અંતઃકરણમાં જીવનના બીજ વાવો અને સાહસ, પુરુષાર્થ તથા સત્કલ્પોના છોડને પાણી પીવડાવીને ઉછેરો. જોડે જોડે કુકર્મરૂપી નકામા ઘાસને ઉખેડી નાખો. ઉમંગ, ઉત્સાહ અને પુરુષાર્થની હવાને લહેરાવો. તમે જ તમારા ભાગ્યના, પરિસ્થિતિઓના કે પ્રસંગના ઘડવૈયા છો. તમે જ તમારા જીવનને શ્રેષ્ઠ માર્ગે કે પતનના માર્ગે લઈ જઈ શકો છો. જ્યારે તમે સુખ અને સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરો છો તો તે સમયે તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય છે. તેથી એ સંતોષ અને સુખના ભાવ તમારા મોઢા પર દેખાય છે. જ્યારે તમે દુઃખી હો છો ત્યારે તમારું મોં મુરઝાયેલા ફૂલ જેવું દેખાય છે અને તમારી શક્તિ ઓછી થાય છે. શક્તિની, પ્રેમની, બળ અને પૌરુષની વાત વિચારો. દુનિયાના શ્રેષ્ઠ વીર અને મહાપુરુષની જેમ તમે પોતે એવી પરિસ્થિતિનું નિર્માણ કરો, પોતાની ગરીબાઈ, પણ આવડત, કમજોરી અને નિરાશાને દૂર કરવાની ક્ષમતા તમારામાં છે. ફક્ત તમારા મનને અને આત્મબળને સારું વિચારવાની ટેવ પાડો. તમારી અંદર રહેલી શક્તિને ઓળખો અને જગાડો અને મહાન તથા સુખી બનો. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1946.